જોનાર માણસ જ્યારે ગાંધીનગરની ગાદી ઉપર બેસે ને ત્યારે સૌરાષ્ટ્રને એનો ઘણો ફરક પડે છે. મારો પ્રયત્ન માત્ર સૌરાષ્ટ્રનો નથી, હું સૌરાષ્ટ્ર ગુજરાતમાં માનતો નથી, પણ એક ચોક્કસ કે સૌરાષ્ટ્ર મારી ભૂમિકા છે. હું સૌરાષ્ટ્રમાં જેમ મોટો થયો છું અને આપ સૌની જાણ માટે મારો જન્મ તો આફ્રિકામાં છે, હું એ જન્મો પણ નથી. હું એક રાષ્ટ્રવાદી પિતાના સંતાન છું, મારો જન્મ યુગાન્ડાના જિંજામાં થયેલો છે. પણ મારા પિતાજીએ એક નિશ્ચય કર્યો હતો કે હું બ્રિટિશ પાસપોર્ટ નહીં લઉં, મારા સંતાનોને બ્રિટિશ પાસપોર્ટ નહીં લેવા દઉં. એના કારણે અમે ભારતીય પાસપોર્ટ જ રહ્યો અને વિદેશમાં રહેવા છતાં 21મા વર્ષે હું યુગાન્ડાનો નાગરિક બની શકતો હતો, ઇંગ્લેન્ડનો નાગરિક બની શકતો હતો, છતાંય મારા પિતાજીના રાષ્ટ્રવાદી વિચારના કારણે અમે ભારતીય નાગરિકત્વ જ મારા જન્મથી જ અંગીકાર કરેલું છે અને હું એનું ગૌરવ અનુભવું છું. પ્રશ્ન એ છે કે રાજ્યસભામાં પ્રાથમિકતા એ જ રહે કે સૌરાષ્ટ્રનો ખેડૂત, સૌરાષ્ટ્રનો વંચિત, સૌરાષ્ટ્રનો સાગરખેડુ, કારણ કે સૌરાષ્ટ્રનો સૌથી મોટો કિનારો છે, સૌરાષ્ટ્રનો સામાન્ય પ્રજાજન, સૌરાષ્ટ્રનો ખેતમજૂર, સૌરાષ્ટ્રનો યુવાન, સૌરાષ્ટ્રનો ઉદ્યોગપતિ, એક કઈ ફિલ્ડ અહીંયા નથી, તમામ ફિલ્ડો અહીં આવેલા છે. તો વિશ્વનું કેન્દ્ર બની શકે સૌરાષ્ટ્ર, રાજકોટ પણ વિશ્વનું કેન્દ્ર બની શકે એવી દિશા માટે મારો એક પ્રયત્ન રહેશે. ઘણા બધા વિચારો પહેલેથી જ મારા મગજમાં ચાલે છે અને હું એવું માનું છું કે હિન્દુસ્તાનના પ્રશ્નોનું નિરાકરણ આદર્શ મહાનગરો કરતાં આદર્શ ગામડાઓમાં મોડલ વિલેજીસના કન્સ્ટ્રક્શનમાં, મોડલ વિલેજીસના નિર્માણમાં થશે. આ બધી માન્યતાઓ મારી જે છે એ રાજ્યસભામાં રજૂ કરવાનો જો જવાનું થશે તો જીતી જઈશ. તો આ બધી વસ્તુ જોને તો છે રાજ્યસભામાં, તમે હજી તો માત્ર ઉમેદવાર છો, તો હું રાજ્યસભામાં શું કરી શકીશ? જીતીશ તો હું કરીશ એવું હું તમને કહી શકું. અને માટે હું કહું છું કે જો હું જીતીશ, ઈશ્વરની કૃપા હશે, તમારા બધા મિત્રોની પણ શુભભાવના હશે અને તમારા બધા માટે હું ખાસ કહું છું કે હિન્દુસ્તાનની સૌથી નાની ઉંમરનો, હું પત્રકાર હતો એટ એજ ઓફ 18, આઈ વોઝ એપોઇન્ટેડ એઝ અ સબ એડિટર ઓફ જનસત્તા. 18 વર્ષની ઉંમરે જનસત્તાના સબ એડિટર તરીકે મારી નિમણૂક થયેલી. ગુજરાતની વર્કિંગ જર્નાલિસ્ટ ફેડરેશનની જે કારોબારી છે એનો સૌથી 21મા વર્ષે હું સભ્ય હતો અને પત્રકાર ક્યારે હતો હોઈ શકે જ નહીં, પત્રકાર નિરંતર છે, આજે પણ હું પત્રકાર છું અનુભવ કરું છું. તો હું તમારા જગતમાંથી આવનારો છું, તમારા પ્રશ્નો પણ હું સમજુ છું. મેં જ્યારે નોકરી છોડી ને ત્યારે મારો 650 રૂપિયા પગાર હતો અને વકીલાત કરતી વખતે મને રેડી કમિશનનો પણ લાભ મને મળેલો છે. એટલે હું પત્રકારોની શું સ્થિતિ છે એનાથી વધારે જાણકાર મારાથી વધારે કોઈ નહીં હોય. પત્રકારોના પ્રશ્નો પણ ઉઠાવશો આપ? પત્રકાર છું જ કહું છું, તો પ્રશ્નો ઉઠાવવાની મારી ફરજ જ છે ને. મેં અનુભવ કર્યો છે પત્રકાર તરીકે, મેં પત્રકાર તરીકે જે સહન કર્યું છે કહું છું. 650 રૂપિયા મેં નોકરી છોડી ત્યારે મારો પગાર હતો, તો હું અનુભવ કરું છું, અનુભવું છું. માટે હું કહું તમને આ વસ્તુ તો તમને ખ્યાલ જ નથી કે આવો તો વર્કિંગ જર્નાલિસ્ટ, હું તમારો સાથીદાર છું, આજે પણ સાથીદાર છું અને હું તમારી સાથે જ રહેવાનો છું, હું કોઈ મૂકીને જવાનો નથી. ભાઈ, કોંગ્રેસના આજે ચાલી રહ્યું છે ગાંધીનગરમાં, કોંગ્રેસના ઘણા બધા ધારાસભ્યો સંપર્કમાં છે, આવવાના છે એવી વાત ઘણા સમયથી ચાલી રહી છે, આપ શું માનો છો? એક વાત બહુ સ્પષ્ટ છે જે નરેન્દ્રભાઈએ પણ સ્પષ્ટ કરી છે, જે અમિતભાઈએ પણ સ્પષ્ટ કરી છે, જે નડ્ડાજીએ પણ સ્પષ્ટ કરી છે, જે વિજયભાઈએ પણ સ્પષ્ટ કરી છે, જે ભીખુભાઈએ પણ સ્પષ્ટ કરી છે, જીતુભાઈએ પણ સ્પષ્ટ કરી છે કે જે લોકો રાષ્ટ્રવાદમાં માનતા હોય, ભારતને પોતાની માનતા માનતા હોય, આજે જેમ સિંધિયાજીએ સ્ટેટમેન્ટ આપેલું છે સિંધિયાજીએ કે ભાઈ જે ભારતને પોતાની માં માને છે, 370ની કલમ રાષ્ટ્ર માટે જરૂરી છે એવું માને છે, જે લોકો માને છે કે સીએ હોવું જોઈએ એવું જે લોકો માને છે, આવા તમામ લોકો રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં ભળે એ આવશ્યક છે. અને ભારતીય જનતા પાર્ટી એક જ પક્ષ એવો છે જે રાષ્ટ્રના મુખ્ય પ્રવાહ સાથે ભળી અને આ પ્રયત્ન કરી રહ્યો છે. તો સ્વાભાવિક છે કે કોંગ્રેસમાં બધા જ લોકો રાષ્ટ્રવિરોધી નથી, બધા જ લોકો 370ના વિરોધી નથી, બધા જ લોકો સીએના વિરોધી નથી. જે અન્ય લોકોએ પણ, આપને યાદ હશે કે મિલિંદ દેવરાએ પણ સ્ટેટમેન્ટ કરેલું હતું, કેટલા લોકોએ સ્ટેટમેન્ટ કર્યું છે કે 370 ઇઝ એસેન્શિયલ,
તો આવું જે માનતા હોય, જેટલા કોંગ્રેસી મિત્રો માનતા હોય કે આ રાષ્ટ્ર માટે નરેન્દ્રભાઈ જરૂરી છે, આ રાષ્ટ્ર માટે અમિતભાઈ જરૂરી છે, આ રાષ્ટ્રમાં એકાત્મતા સ્થપાય માટે યુનિફોર્મ સિવિલ કોડ જરૂરી છે, એવા માનનારા તમામ લોકો માટે આ પાર્ટીના દરવાજા ખુલ્લા જ હોય એવું હું માનું છું. યુનિફોર્મ સિવિલ કોડ મેં લો કમિશનમાં અનુભવ કરેલો છું, કેટલી અઘરી વસ્તુ છે હું જાણું છું. યુનિફોર્મ સિવિલ કોડમાં કેટલો ઓબ્સ્ટ્રક્શન છે હું જાણું છું, પણ યુનિફોર્મ સિવિલ કોડ એ ડોક્ટર આંબેડકરની સંકલ્પના છે, ભારતીય જનતા પાર્ટીની સંકલ્પના નથી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે દલીલો કરી, જે ચર્ચા કરી એસેમ્બલીમાં બંધારણ ઘડતી વખતે, ત્યારે એમણે કીધું હતું કે આ રાષ્ટ્રનો એક જ ઉપાય છે એ યુનિફોર્મ સિવિલ કોડ છે, પરંતુ એમનું કોઈ માન્યું નહીં, ઘણા બધાએ વિરોધ કર્યો. ત્યારે બંધારણમાં એમણે એક કલમ એવી મૂકી દીધી કે આજે હું આ યુનિફોર્મ સિવિલ કોડ અમલી બનાવી શકતો નથી, પણ આવતી સરકારો ને બંધારણમાં આદેશ આપેલો છે, ઇટ ઇઝ મેન્ડેટ ગિવન ટુ ધી કમિંગ ગવર્મેન્ટ. આંબેડકરે આવતી સરકારોને કીધું કે આજે જ અમે હિંમત નથી કરી શક્યા, તમે હિંમત કરજો, અને તમને આદેશ આપવામાં આવે છે બંધારણીય કે તમારે યુનિફોર્મ સિવિલ કોડ આ રાષ્ટ્રમાં લાગુ પાડવો.